થતું નથી આરામખોર. મારું ધ્યાન તો મોય ઉપર હતું ને હું ન દેખાડો. આ છે કે બકોરા. હું જાણી જઈને નતો ભટકાણો કારભારી કાકા. હલકું વરણ મારી જોડે અથડાઈને પવિત્ર ખોડિયું મારું અભડાવ્યું. માફી માંગવાની એક બાજુ રહી અને ઉપરથી જીભ હલાવે છે આરામખોર કારભારી કાકા. આ અજાણતા અથડાડો એમાં તમારો દેહ અભડાયો અને હવે એની માટે હાથ ઉગામા છો ત્યારે તમારો દેહ નથી અભડાતો. ઝઘડો પલ્લે ને અભડાય કાયા માટે બે લોટો પાણી રહેશે તો કાયા પાછી પવિત્ર. મારો વાર જીવે ઝઘડું બહુ વાગ્યું તો નથી ને. વાર આપણા ચાર માંથી ગમે તેના માટે વેદના તો સરખી જ થાત ને. હા ઝઘડું આપણે ચાર છીએ છતાંય છે ને એક હાથ આગળ. દીકરા માટે હાથ પા ઉપાડો. એ સિવાય સુધારો નથી રહ્યો નહીં. એ હવે નાનો નથી રહ્યો. નથી હવે વેપારની ચિંતા, નથી ખાનદાની ચિંતા, કે નથી આપણા મા બાપની ચિંતા. માના હેત ને સમજે છે અને બાપના હેત ને નથી સમજતો. તારા બાપે તારા ઉપર ગુસ્સો કર્યો એ તારા ભલા માટે કર્યો. ત્રણ ભાઈઓમાં તું મોટો. એક દિવસ તારે તારા બાપનો વહણો વેપાર સંભાળવાનો. પણ મા મે દીકરા તારા બાપુને તારા ભાઈબંધો સામે કોઈ વાંધો નથી. તું એમની સાથે હળે રમે એની આડે આવવા માંગતા પણ નથી. પણ ઝઘડું ભાઈબંધી તો સરખે સરખા સાથે શોભે. હલકી વરણના લોકો સાથે હળીએ મળીએ તો જતે દિવસે આપણા વિચારો પણ હલકા બને. તો મારું કયું માન ધીમે ધીમે ભાઈબંધોને ભૂલીને વેપારમાં ધ્યાન આપ. તારે ખાતર, તારા ભાઈ ખાતર, તારી મા ખાતર. ઓ મા, ઓ મારી મા રે. અરે ચૂપ કર, ચૂપ કર. કોના નામની કોક માંડીને બેઠો ચોખંડે? મારા બાના નામની. અરે તારી બા તો વર્ષો પહેલા મરી ગઈ છે. બા તું એકલી શું કામ મરી ગઈ? અરે બાપુ ને શું કામ ન લઈ ગઈ? અરે દુષ્ટ દુર્યોધન જેવા કપૂત કોટી વાળે આ તારા બાપ નો મોત ઈચ્છે શરમ નથી આવતી. ક્યાંથી હોય? મારા દાદાના દીકરામાં શરમ ન હોય તો પછી મારામાં ક્યાંથી હોય? અરે તારા દાદાના દીકરામાં શરમ ન હોય એમાં આપણે હું? તારા દાદાનો દીકરો તો હું છું એટલે મારામાં શરમ નથી? નથી. હું જયારે ઘરમાં પગ મૂકું છું ત્યારે તમે મારા પર પાણી ફેરવી દો. હાલવું જ નહીં. આ હજાર વાર તારો નાક કાપીને તારા હાથમાં મૂક્યું છે કે આપણે રહ્યા ઉચ્ચ વર્ણના બ્રાહ્મણ, હલકા વર્ણના રે દોસ્તી ન હોય પણ મારું માનતો જ નથી. દી આખો ઓલા દૂધા ને ખીમલિયા રે ભટ્યા કરે. અરે તારી કાયા અબડાવે છે ને મારું ઘર પણ. પણ ને બણ જ્યાં સુધી તું ઓલા દૂધા ને ખીમલિયા રે ભટકીશ ને ત્યાં સુધી હું રોજ તારી ઉપર આમ પાણી ઢોળ્યા કરીશ. સમજો દુષ્ટ. ઓ મારી બા રે, આ બાપા માટે ક્યારે ફોક મૂકીશ ક્યારે? બેન, બેન શું થયું? કઈ નઈ ભાઈ, કઈ નઈ. તો રડે છે શું કામ? કેને બેન તને મારાશો? ભાઈ આપણા વરણના કુવામાં પાણી ખૂટ્યા છે, લોકોના હૈયામાં દયા માયા ખૂટ્યા છે. આજે ઉચ્ચ વરણના કુવે પાણી માંગવા ગઈ તો હળદૂત થઈ. એ હળદૂત કરનારાઓ સામે મારા હૈયામાં જાગેલા વેરજીર આ આંસુથી ધોઉં છું કે મારા દીહા તો એમને ના લાગે. પણ બેન આપણું હલકું વરણ શા માટે? આપણે અછૂત શા માટે? આપણા ઘર ગામને છેવાડે શા માટે? આપણા કુવા નોખા કા? આપણા આવા ક્યાં વાકે? આપણા પૂર્વજન્મના કોઈ પાપે જ હશે ભાઈ. બીજું શું? તું રડ નહીં બેન. હું તારા સમ ખાઈને કહું છું કે હું રાત ને દી એક કરીશ ને ખૂબ ધન કમાઈશ. પછી મારી બેન ને શેરી નહીં વાળી પડે અને એક દિવસ એવી એવું બંધાવીશ કે જેને પાણી કરે ક્યારેય નહીં ખૂટે, ક્યારેય નહીં. મારો ભાઈ પોતાનો પાછલો પગ ઊંચો કરી આમ મોટા ફરમ નથી આવતી. આ તમારો દીકરો તો બનશે ભેળા તમે પણ. ઓહો, તું તો જાણે એવી વાત કરે છે કે મેં ઘાસ સૂંઘીને મારો પાછલો પગ ઊંચો ન કર્યો. હું એમ કઉ છું કે આવું હતું તો મને પરણી શું કામ? આ તમને પરણી છું ને એટલે જોડના લોહી ઉકાળ્યા છે. હા મને તો એમ લાગે છે કે હું મરું ને અહીંયાથી તડું. જો તું મર ને તો મારી ઉંમર જોઈને મરજે.
મને બીજી મળે અધવચે લટકાવતી નહીં. શું બોલ્યા? હજી તમારે પરણું છે કેમ? હા, પેલી ને તો ભરખી ગયા. એમાં મારો વાંક નથી, માલે તકલા દીધો તો મારો તો નાણા વેડ ફાઈ ગયા. ને હવે મને મારી નાખી છે કા? તમે ને તમારો દીકરો બેઉ ભેડા થઈ મને ઝેર પાડી દો. ઝેર તો તમે દીધું તું, પણ નકલી નીકળું. અસલી હોત ને તો ઘરમાં તેરે ત્રીજી આટા મારતી હોત. હે? હા, અને તમારો દીકરો શું કર્યા કરે? તું એની માં નથી? છું પણ સાવકી. હા તો પછી હું તને કઈ છીનવીને નથી લે આવ્યો, ભીખ માગીને નથી લે આવ્યો, ચોરી છુપી થી નથી લે આવ્યો, સમજી? હે, ને મૂળાના પતિકા જેવા ખણખણ કરતા ગણી દીધા છે. અને આ હા હા મારા લગ્નમાં શું ધમાલ થઈ હતી. હે, એક બાજુ મારું ફૂલેકું, બીજી બાજુ ખીમલીનું ફૂલેકું. આહા, અમે બાપ દીકરો બે ભેગા ઘોડે ચડેલા અને બે ના ભેગા લગ્ન થયેલા. આહા, હવે તો બસ છોકરાની વહુને આણું વાળીને લઈ આવું એટલે ઘરમાં ત્રણ ના ત્રણ. ત્રણ? હા, ત્યાં સુધી તું મરી ગઈ હોય. મરે મરી બળારાત, હું એમ કઈ મરવાની નથી. તમે જેમ એક ફેરા રંડા ને હેમ હું રંડા પાણી મોજ માણીશ ત્યારે જ મરી, સમજ્યા? શેઠ, તમારી ફરિયાદ છે કે આ ખેડૂએ તમારી લેણી નીકળતી રકમ ચૂકવી નથી. હા દિવાનજી, મેં આપી છે. દિવાનજી, તૈયાર કરો, ન્યાય કરો, નકર આ શેઠ મારા ખોટું રખે તો બેઉને ખંડી લેશે. પણ તે રકમ ચૂકવી છે એનું કોઈ લખાણ છે તારી પાસે? મારી પાસે બીજું કાંઈ નથી, આ ગીરવી ખત છે. મેં રકમ ચૂકવી તો અહીંયા શેઠે ચોકડી મારી હતી, હું સુરજચંદ્રની સાથે કહું છું. પણ આના ઉપર તો કોઈ ચોકડી નથી. મારી આખી ને સામે ચોકડી મારી હતી દિવાનજી, દયા કરો, મને ઉગાડો, નકર મારા બાલ બચ્ચે નકરી પર તમને આખું કરવાનું વારો આવશે. ચિંતા ન કરો, અને આ ગીરવી ખત ભલે મારી પાસે રહ્યું, કાલે તમે બંને જણા અહીંયા આવજો, યોગ્ય ન્યાય મળશે. શું વિચારમાં છો બાપુ? કઈ નહીં દીકરી. બાપુ, મને ખેડૂની વાત સાચી લાગે છે. મને પણ સાચી લાગે છે, પણ એને રકમ ચૂકવી છે એનું કોઈ સાક્ષી નથી. છે ને બાપુ, સુરતચંદ્ર ની સાખી એને રકમ ચૂકવી છે. સુરત દાદાજી ની સાક્ષી પૂછે. લાવો આ કાગળ. બાપુ જુઓ, બાપુ સુરત દાદાજી સાખ પૂરી દેખાય છે ને ચોકડી? હા હા દેખાય છે. ન્યાય આપો, ન્યાય આપો દિવાનજી. ન્યાય મળશે શેઠ. આ કાગળ ઉપરથી એમ સાબિત થાય છે કે આ ખેડૂએ પોતાની રકમ ચૂકવી છે, અને તમે આના ઉપર ચોકડી પણ કરી હતી. હવે સાચો જવાબ આપો કે આના ઉપરની ચોકડી કઈ રીતે ભૂંસાઈ ગઈ. સાચો જવાબ આપો, નકર આજ ઘડી એ તમારું માથું ધરતી નોખું કરવામાં આવશે. ના 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 દિવાનજી, આપું છું. આ ખેડૂતે જયારે રકમ ચૂકવી ત્યારે મેં તેના પર છાયથી ચોકડી કરી, તેના પર ખાણ ભભરાવી કીડીઓના દર પાછું મૂકી દીધું, તેથી કીડીઓ ખાણ ખાઈ ગઈ અને છાઈ પણ, તેથી ચોકડી દેખાતી નથી. ઠીક છે શેઠ, આ વખતે જવા દઉં છું, ફરી હું ક્યારેય ન કરતા. દિવાનજી ધન્ય છે તમને ને તમારા ન્યાયને. દીકરી બેટા, દીકરી ધન છે તને અને તારી બુદ્ધિ ને. તારી બુદ્ધિ ને કારણે છે એક ગરીબ ખેડૂતના ખોરડું અને ખેતર બચી ગયા. જો આ લખાણ ને આધારે મેં ન્યાય કર્યો હોત તો મારો ન્યાય પણ લજવાત. ધન છે તને. માફ કરજો, મને તો એમ કે મારો ઉખડેલ દીકરો ઘરમાં આવ્યો. હું તમારો દીકરો નથી, માડું ગઢનો બ્રાહ્મણ શંકર ગોર છું અને તકપણ નું શ્રીફળ લઈને આવ્યો. પણ મારે તકપણ નથી કરવું, હું તમારા માટે વાત નથી કરતો. તમે આ ઉંમરે તકપણ કરવા નીકળ્યા છો? આ ઉંમરે એટલે? અરે હું તો મારા યજમાન ની દીકરીના સપનું શ્રીફળ લઈ આવ્યો છું. એમ બોલો ને, શ્રી રીતે બોલે, બોલવા જો તઈ બોલું ને. હજી તો બોલવા માટે મોઢું ઉગાડું છું, ન્યા તો પવાલી ભરી તમે પાણી ઠપકારી દીધું. કાંઈ વાંધો ને, આમે શંકર ગોર તમારે હનાન તો કરવો જ પડત ને. ગોર મારે તમારા હાથે હનાન નથી કરતો. જુઓ, હું તો તમારે ત્યાં ચાર પાંચ દિન મહેમાન તરીકે રહેવા આવ્યો છું. હવે આગલી થી તો અરે શંકર ગોર, આ તમે ત્રણ ચાર દી મારે ત્યાં ધામા નાખવાનો છો ને, એ સાંભળીને તો હવે આંગળી તો હું પણ મારો હાથે નથી હલતો. મને જે દક્ષિણા મળવાની છે ને એમાંથી અડધો અર્ધ દક્ષિણા તમારી. કેમ શંકર ગોર, હવે આંગળી તો હું પણ હવે હું આખી આખો હલવા માંડીશ. પણ એ તો કહો, તમારા યજમાન કેવા હારા? એમ એટલા માટે તો હારું ઘર ગોતવા નીકળ્યો છું. અરે હું એમ પૂછું છું કે જ્ઞાતિ એ કેવા વાણિયા? એ ને મોભાદાર ઘર, અરે પાણીદાર છે એમની દીકરી. તો એને લાયક ઠેકાણું છે. અમારા સોલ શેઠ નો દીકરો ઝઘડું છે. હમણાં તમે સોલ શેઠ ને ત્યાં જાઓ અને વાત કરો.
જો એમની ઈચ્છા હોય ને તો વાત આગળ વધારીએ. પણ શંકર ગોર, મારી અડધી દક્ષિણા તો પાકી ને પાકી પાકી. હવે ધર્મ ના કામ માં ઢીલ નો કરો, કરો ફતે તો જાઉં છું. હા એ જય માતાજી, જય માતાજી. જે જય શંકર કાકા. એ જે 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 આવ બેટા. કોણ છું? હું પ્રભુ ગોળ નો દીકરો ચોકંડી. તમે તમારા યજમાન ની દીકરી નું સગપણ જગડુશા સાથે કરવા માંગો છો? હા બેટા, જગડુશા દેખાવડો વિવેકી બુદ્ધિશાળી અને ગુણનો ભંડાર છે. એવું તમને કયા ઘરે ના કહ્યું? હવે તારા બાપાએ કીધું. અરે બાપાનું દરબારનું ભરાતું હોય ને, વાર મળે કે કન્યા, એની ફિકર કરવા નથી. તો વેગડી વિયાઈ જાય. અરે તેમ જ થશે. જગડુશા ક્રોધી છે, કદરૂપો છે, રખડેલ છે અને ગામનો ઉતાર છે અને ગુણો તો ભંગાર છે ભંગાર. હે હે, આ તો તમારા યજમાનની દીકરીનું જીવતર ન બગડે એટલા માટે કહ્યું, બાકી તમારી મરજી. માળો પ્રભુ ઘોર તો ભાઈ પાખંડી. તે ચોરી નથી કરી, તે નથી કરી, તે નથી કરી તો હાર જાય ક્યાં? તમારા શેઠાણી રસોડામાં આવ્યા ત્યારે હાર એમના ગળામાંથી બંધાતા લોટમાં પડી ગયો. તમારા શેઠાણી એને બાજુમાં મૂકી દીધો અને લેતા ભૂલી ગઈ. હાર યાદ આવ્યો, લેવા ગઈ તો હાર ત્યાં નતો તો હાર જાય ક્યાં? બહારનું પણ રસોડા સુધી આવ્યું નથી તો ભી ઘરના ચોરી કરી. પણ તે મારે તમારી કોઈની પણ વાત સાંભળવી નથી. મારે થોડી વારમાં હાર પાછો જોઈએ. જયારે ચોર્યો હોય એ પ્રમાણિકપણે પાછો આપી દેશે તો હું એને માફ કરી દઈશ, નહીં તો તમને બધા નોકરી માંથી કાઢી મૂકીશ. જાઓ. સોલ છે એ સોલ છે. કોણ પ્રભુ? પધારો પધારો. હારે મહાદેવ, આ તમારા દીકરાના સત્સંગની વાત લઈને આવ્યો છું. એમ તો બોલો. આ મારે ત્યાં મહેમાન આવ્યા છે શંકર ગો. હા, આપણા જગડુશા માટે એમના ધ્યાનમાં લાયક ઠેકાણું છે. જો તમે કહેતા હો તો હું એને અહીં લઈ આવું. જરૂર, ઘર અને ખાનદાન જો મોભા પ્રમાણે હશે તો જરૂર સકવાન વિવાની વાત કરીશ. છે ને આ આંગળી કીધી છે એની દક્ષિણા. મળશે મળશે, એ પણ જરૂર મળશે. લેવો જાઓ. તમે છો? હું તો સમજો કે તમારો દીકરો. અરે પણ તમે હું કામ મારા દીકરા ઉપર પાણી રેડો છો? કારણ કે તમે નહોતા એટલે તમારું કામ મેં કર્યું. અને આ તમારું કામ હું કરતો આવ્યો છું. અરે સોલ શેઠ ને કાને મેં આ સગપણ ની વાત નાખી અને સમજાવ્યા, અરે એને મનાવ્યા અને રાજી કર્યા. તમારો ઝઘડું કદરૂપો ક્રોધી અને ગુણો નો ભંગાર છે. પણ તમને આવું કયા ગધેડાએ કહ્યું? એ તમારા દીકરાએ કહ્યું. મને આ સપ્પણ મંજૂર નથી. હું તમારે ત્યાં ચાર દી ખાઈશ, પીશ, લઈ તાજો માજો થઈ અને પછી બીજા મૂર્તિયાની શોધમાં જઈશ. સમજ્યા? ખરેખર મારો દીકરો ગધેડો છે. અરે મારી અડધી દક્ષિણા ખાઈ ગયો. હું તો ઝઘડું વેળાસર આવી જાય છે. આજે કેમ મોડું કર્યું? ક્યાં રોકાણો હશે? માથે લાગેલા લોટની લાલચ માં ઉંદરો આહાર છે દર સુધી તાળી જતા. હું રસોડામાં ગયો તો મને લીંડી મળી. દર પાસે ને વેરાયેલો લોટ જોયો અને દર માં હાથ નાખ્યો તો હાર મળ્યો. વાહ દીકરા વાહ, તારી ચકોર નજર અને તીવ્ર બુદ્ધિ હારના સાચા ચોરે પકડી પાડો. નહી તો મારા હાથે ઘરના વિશ્વાસ ન કરો, બિચારા વીરા કારણ દંડ લઈ જાય. શાબાશ દીકરા શાબાશ. ઝઘડું, તારા બાપે તો તારા લુખા વખાણ કર્યા અને વાંસો થાબડ્યો, પણ આજે તે આહાર શોધી કાઢ્યો એટલે આજથી આ હાર તારો. ભાઈઓ ભાઈઓ સાંભળો, આપણા કંદ કોટ ને માથે ચાવડા સંધાન ચડી આવ્યો છે. નગર ના દરવાજા બંધ થાય છે, કોઈને બહાર જવા દેવામાં આવશે નહીં. ઝઘડું ક્યાં ગયો? હમણાં કર્યો હતો. દરવાજો ખોલો, મારે બહાર જવું છે. નહીં ખુલે, મહેરાજ નો હુકુમ છે. તમારે બધાને જવું તો જાઓ, હું તો નથી જવાનું. તો પછી અમે નહીં પાડો. આપણે ચારે હવે તો કઈ કરશું ને પછી જ જશું. પણ શું કરશું એ વિચારીએ. હજી તો ભાઈ ના આવ્યો. ક્યાં આવશે?
करनारी, दोष प्रजाली दे मतवाली,
સૌ રંગ તાલી રે દિલ રંગ રમો સૌ રંગ તાલી રે દિલ રંગ રમો સૌ રંગ તાલી રંગ તાળી રંગ તાળી રંગ તાળી
સુધી કદી માખે નહોતી મારી, અને મારા દીકરાએ તો સંગાને જીવતો ચાલ્યો, 5000 કોરી કમાયો. મારો દીકરો ભણ છે ભણ. અત્યાર સુધી તમારો દીકરો, તમારો દીકરો, તમારો દીકરો, અને આજે નાણા કમાઈને આવ્યો તો તારો થઈ ગયો. અરે દીકરો તો મારો છે, મારો છે, મારો છે. પહેલી જન્મ તમે દીધો તો શું તે જન્મ દીધો છે? મારો છે. હાથ કરી જશે તમારો, મારો. હા સાચી વાત છે, એનો હાથ કરી જશે તો બીજી વાર સંગારને ઝાલીને કોરિયું ક્યાંથી લાવશે? લાવ થેલી બને. તમારે શું કરવી છે? ઘાસ ની ગંજી ભેગી કરી પાછલે પગ ઊંચા કરવા છે? અરે તારા બાપ નું બારમું કરવું? ના રે, મારે મારા દીકરાનું આણું કરાવવું છે, મારે નવા લુગડા કરાવવા છે, મારે નવા ઘરેણા કરાવવા છે. મારે નવા ઘરેણા કરાવવાના છે, મારે નવા લુગડા કરાવવાના છે. કઈથી ઘોડીને લાલ લગામ? શું બોલ્યા? બીજું શું? લાવ થેલી મને. ના મને આપી દે. લાવ મને આપી દે, ઝોપડે કોઈ આપી દે મને. બાપુ ચાળો સંગાર નથી આવ્યો. આ થેલી હું કમાયો છું, તમે આ રીતે મારા મારી કરશો તો આ થેલી મારા ને પાછી આપી. હવે મારા મારી નથી કરતા, આ તો દીકરા અમે વાલ કરતા. વાલ કરીએ છીએ, વાલ વાલ. હવે બરાબર એક કામ કરો, હા આ થેલી 15 દી માં સાચવજે. 15 દી બાપુ? હા તો પેલા 15 દાડા હું સાચીશ. ના ના 15 દી હું સાચીશ. ના હું સાચીશ. હું સાચીશ. હું સાચીશ. ભગવાન ભાઈ જેને જીવતું જળવા કેસ કેટલાય મનીષ ના મર્દા ઢાળવા પડે, નિર્દોષ ના લોહી વેડવા પડે, એવા ચાવડા સંઘાર ને તમે ભીરુ એ જીવતું ચાલ્યો. મારે જયારે આ ઇનામ પોતાને હાથે તમને દીધું, પહેલા કોઈ નામ કમાય કોઈ નાણા, પણ મારો ભૈલો તો નામ કમાયો અને નાણા પણ. ચૂપ ચૂપ જીવો મારા ભાઈ, આપણે આ ખર્ચી તે તારે માટે રૂપાળી ઢીંગી જેવી વહુ લાવશું. ના ના બેન, મારે લગ્ન નથી કરવા. કેમ ભાઈ? આ નામ અને નાણા તો ઝઘડું ની હિંમત અને બુદ્ધિ ને કારણે મળ્યા છે, એને આપણે આપણા માટે નહીં વાપરીએ બેન. તો શું કરશું? મારે એવી હવા બંધાય છે બેન કે જેના પાણી ક્યારેય નહીં ફૂટે, અને એવા મારી બેન આપણે પાણી ભરવાની કોઈને ના નહીં પાડીએ. બેન તું આને સાચવીને રાખજે. શિવની જેમ સાચવીશ ભાઈ, શિવની જેમ સાચવીશ. ભલે ને જેના હાથમાં કોર્યું ની કોથળી હોય ને એની કાયા કોઈ દી ન અભડાય. લા લા. ના રે બાપુ, આ તો મારી પાયા જ રાખી, મારી કાયા ક્યારે ન અભડાય ને એટલા માટે કાલથી વળી પાછા મારી માટે પાણી રેડજો. અરે નહીં રેડો દીકરા, આ તારા બાપ નું વચન છે. કેતો તો કાન ની બુટી પકડું, અરે નાક ની લીટી તાણું, અરે તને દંડવત પ્રણામ કરું. દીકરા એ તો હું આજ સુધી ગધેડો હતો ને એટલે મારા લાલ માટે હું પાણી રેડતો હતો. લા બહુ ડાયો. વાહ રે લક્ષ્મી વાહ, એની લાલચ માં કબૂલ કરો છો કે તમે ગધેડા છો? એક વાર નહીં 17 વાર ગધેડો છું. આ ગઢના દરવાજા ઉગડી ગયા. હાલો હાલો વેટા પડો. અરે ગઢના દરવાજા ખુલશે ત્યારે હું જઈશ એ હું તમને કયા ગધેડા એ કહ્યું? તમે જ કેતા હતા કાકા. કા વીઆઈજી ને વેગડી. બાબા હું એ ગધેડો છું, બસ જઈ. પણ મારા યજમાન ની દીકરી નું ઝઘડું સાથે પાકું કરી દે પછી જઈ. સમજ્યા? કે ચાવડા ની તો વેગડી વીઆઈ ગઈ, વેપારી ના દીકરા એ ચાવડા જેવા ચાવડા ને જીવતો ઢાલી લીધો, અને એ પણ લોહી નું ટીપું પડ્યા વિના કે એ પણ મળદું ઢાળ્યા વિના. ધન્ય છે ઝઘડું સાને, અને ધન્ય છે એના જન્મ દેનારા માવતર ને. તમારા ઝઘડું સાહેબ તો તમારી 71 પેટી તારી દીધી. હા પણ શંકરભાઈ, આ તમારા યજમાન ની દીકરી માટે ઝઘડું સા જેવો મૃત્યુ બીજે ક્યાંય નહીં મળે. હા ન મળે, ન મળે. પણ કહો સત્પણ ની વાત આગળ વધારી એ પહેલા કહો તો ખરા કે તમારા યજમાન છે કોણ? કોણ? આ જેવા આ એવા જે એવું જ હું છું એમનું કુળ, અને એવા જ મોભાદાર છે એમના માવતર. આ ઝઘડું શાની બાજુમાં શોભે ને એવી દેખાવડી અને બુદ્ધિશાળી છે એમની દીકરી. ભૂદેવ અમે બરાબર જાણીએ છીએ કે સારું ઘર અને સારું ખાનદાન ન હોય તો તમારા જેવા ભૂદેવ સત્પણ ની વાત તો વિચારી જ નહીં. પણ છોકરી કોણ છે એ તો કહો. આ કહું કહું બાપા, એ કહું. પણ એ પહેલા અમારા યજમાન ની એક શરત છે. શરત? જીયા, જ્યાંની પ્રજા સુખી હોય, સંતોષી હોય અને પ્રમાણિક હોય, અને જ્યાંનો વેપાર સ્વતંત્ર હોય અને સલામત હોય, ને જ્યાં રામરાજ્ય હોય એવી નગરી જે જળ વસાવે એની આરે અમારા યજમાન પોતાની દીકરી પરણાવે. ગોત તમારી શરત સાંભળી લીધી, હવે એ કહો કે તમારા યજમાન ક્યાંના છે, કોણ છે, અને એમની દીકરીનું નામ શું છે? હા એ કહું કહું. અમારા યજમાન છે માડુગઢના દિવાન અમરાશા,
અને એમની દીકરીનું નામ છે જશોદા. જશોદા કેમ એકલી જો? સાથે કોઈ નથી? એ સાથે નથી આવતા, એ સાથે આવ્યા છે પણ પાછળ રહી ગયા છે, એટલે દેખાતા નથી. અને જે દેખાતા નથી એ સદાય સાથે રહે છે, એ સમજો. હા સમજો, તું જેની સાથે આવી જો એ પાછળ રહી ગયા. જીવન હોય કે મરણ, એકલા જ જવું પડે છે ને, સાથે કોઈ નથી આવતું. બરાબર? હા બરાબર. અને જે સદાય સાથે રહે છે પરંતુ દેખાતા નથી એ પ્રભુ. બરાબર? હા બરાબર. તું તો બુદ્ધિશાળી છે પણ તે મારા માવતર ને પાછળ આવતા જોયા? જે જુએ છે એને જીભ નથી કે જવાબ આપી શકે, અને જે જવાબ આપી શકે છે એને આંખ્યું નથી કે જોઈ શકે. કઈ સમજી? હા બરાબર સમજી. આંખ્યું ને જીભ નથી એટલે બોલી શકતી નથી, અને જીભ ને આંખ્યું નથી એટલે જોઈ નથી શકતી. બરાબર? અરે વાહ, કોઈ બુદ્ધિશાળી લાગે છે. તારું નામ શું? તું કોની દીકરી? હું માંડુગઢ ના દિવાન ની દીકરી જશોદા. અને તું? હું કંથકોટ ના નગર શેઠ નો દીકરો જગડું. અમરાશા સાથે સંબંધ બંધાય એમાં તમે રાજી છીએ ગોળ, પણ એમની શરત તો આકાશ ના તારા તોડી લાવવાની વાત જેવી ગાંડી છે. મને એવા શરતી તક પણ લગ્ન મંજૂર નથી. ભલે જેવી આપની મરજી. લો તઈ રામ રામ. આવ વને તો. હાલો પ્રભુ. હાલો શંકર. હાલો ઉભા રહ્યો ઘર માં. મને આ તક પણ મંજૂર છે. ઝઘડો? હા હું એમની શરત પ્રમાણે નગરી વસાવી. ઝઘડો? પણ આવી વાત કરનારે અમરાશાની દીકરીને કહેજો કે પરણ્યાની પહેલી રાતે પોતાના પાનેતરના પાલોમાં સાગર નું મોજું અને એનું ઊંડાણ માનતી આવે. એ તારે એ જ પડે પહેરેલા પાનેતરે હું એને પાછી વાળીશ. લાવો ઘર તપનનું શ્રીફળ. જટ જટ બતાવો વિધિ. જે ચાવડાને જીવતો જાલી શકે છે એ નગરીએ વસાવી શકે છે. સાચું છે પ્રભુ ગોર. તમારું કઠણ લાખ રૂપિયાનું છે. શુભશ્રી શીઘ્ર સુખી નો ભવંતુ. ભગવાન તમારું કલ્યાણ કરે ને સદાય તમારી સાથે રહે. આશીર્વાદ આશીર્વાદ આશીર્વાદ. હાલો ચકરો મને પૂછી આ શિફળ સ્વીકાર્યું. અમે મા બાપ મરી ગયા હતા. બાપુ તારા બાપુની વાત સાચી છે દીકરા. નગરી વસાવી સહેલી નથી, અને એમની દીકરીમાં એવાથી કયા મોતી ચાકે છે કે આપણે આ શરત સ્વીકારવી પડે. આપણે આ નાળિયેર પાછું આપી દઈશું. ના મા ના, નાળિયેર પાછું મોકલાવીએ તો મારો દીકરો બોલી તૂટશે, નાક કપાશે. તારે નાક જાળવવું છે તારા બાપ ના સમજી. બાપુ પ્રભુ ગોર અને શંકર ગોર હાજર હતા એટલે હું સમસમીને ચૂપ હતો. ને સાંભળી લે, નગરી બંધાવાના બોલે બંધાયો છો તો એ બોલ તારે જ પાડવો પડશે. અહિયામાં હિંમત હોય અને બાવડામાં બળ હોય તો આપ કમાઈ કરજે અને બસાવજે નગરી. બાકી મારી મિલકત માંથી એક ફૂટી કોડી પણ નહીં મળે, સમજો. બાવડામાં બળ હોય અને અહિયામાં હિંમત હોય તો આપ કમાઈ કરજે અને બસાવજે નગરી. બાકી મારી મિલકત બદલે એક ફૂટી કોડી પણ નહીં મળે, સમજો. તમને મત દરિયા નથી ઉતારી મૂકતો, પણ એટલું યાદ રાખજો કે પેલું બંદર આવતા જ તમને બધાને ઉતારી મૂકી, સમજ્યા? બધું ગુમાવશો ને મરશો.
એના કરતા પૂછી દીધું ને પૂછવામાં શું જાય છે સાથીઓ તૈયાર રહેજો હું ચાવડો શંકર વેપારી નું ભય લાગે છે લૂંટવાની મજા આવશે જલ્દી કરો ચાવડા તારે ધન જોડે છે કે ઝઘડું ને એના સાથીઓ માશાપુરાના સોગન મારા દુશ્મન ઝઘડું અને એના સાથીઓ ને તું મને સોંપી દઈશ તો હું તને જીવતો જવા દઈશ આવ ઝઘડું આવ હવે હું તમારી ખબર લઈશ ઝઘડો કંસકોટ ની ધરતી પર મેં નજર ન મારવાના સોગન ખાધા હતા સાથે સાથે મેં બીજા સોગન પણ ખાધા હતા અને તે બદલો લેવાનો અને ચાવડો સંગાર જયારે બદલો લે છે ને ત્યારે દુશ્મનને મારી નથી નાખતો પણ જીવતા રીબાવી રીબાવીને મારે છે ધરમ લો આ ઝઘડું અને એના સાથીઓને તમે ચાપકાના માંથી જગાડજો અને ચાપકાના માંથી સુવાડજો અને દરિયા પાણીમાં નવડાવજો આ એમની સજા છે અને મારો બદલો અને લઈ વખત નો વંટો હે મધુ દરિયે એ મોટા થશું હે કરતા તમે કિલો ઝઘડું હાથમાં આવેલા દુશ્મન ને દોષ બનાવવાની લાલચ માં છોડી દેવો એ દિલાવરી નથી દિલાવરી મૂર્ખાઈ છે મૂર્ખાઈ અને મૂર્ખાઈ તે કરી દે હા ખુટલ અમે ચાલીને અમારી જાત અમે તને સોંપી અને તે અમને બંદી બનાવ્યા એ તારી જીત નથી નાલેશી છે જાજા ખુટલ ચાબુક ના વાર કરનાર ને કરાવનાર તો બે જાત નો ધણી છે બાકી ઉગાડનાર હજાર હાથ વાળો છે સમજો આજ હસીલે ચાવડા વખત આવે અમારી પર વાર કરનાર તું અમારી સામે હાથ જોડીને ઉભો હોય હા સમજો દોડે દિવસે સપના જુઓ સપના ચાવડા હું સાબુ સિદ્ધિકી બોલું છું દરિયાઈ લૂંટ ને નાબૂદ કરવાના એક ઈરાદાથી હું નીકળ્યો છું ખુદા કસમ તારું જહાજ મેં ચારે બાજુથી ઘેરી લીધું છે જીવતો રહેવા માંગતો હોય તો શરણાગતિ સ્વીકાર અને જો સામનો કરવા માંગતો હોય તો તૈયાર થઈ જા હું તને થોડી મોહલત આપું છું સોચ વિચાર કરી લે ઝઘડું ઝઘડું તારા બુદ્ધિ પરથી તે મને જીવતો ચાલ્યો હતો આજ દિન સુધી હું ભૂલ્યો નથી હવે મુદ્દા ની વાત કર ને સાબુ સિદ્ધકી ના વાળો ચારે કોર થી આપણા વાળ ને ઘેરો ગાળ્યો છે સામે થવામાં મોત મળશે અને શરણે થવું નથી આ બધા માંથી ઝઘડું તું જુગારી શકે તેમ છે એલા તને મરદ ની રીતે મરતા નથી આવડતું મરદ ને જેમ મરતા આવડ્યો હોત તો આમ ભાગીને ભંડકિયા માં ના આવ્યો હોત અરે ભાઈ ભંડકિયા માં ના આવે તો ક્યાં જાય પોતાને બાવ ભરતી તો જીતી શકે એમ નથી અને બુદ્ધિ ભરતો એનામાં છે નહીં ઊંચો અવાજ નહીં ઊંચો અવાજ નહીં શાંતિ થી હાથ ટોળીને સામે ઉભો રહીને નીચે અવાજે વિનંતી કર તો અમારો ઝઘડું મદદ કરવા તૈયાર થશે હા નહીં તો લડી મારે એકલા હાથે થા વેતી રહો ઉપાડ ઉપાડ નહીં ભીરુ જેને આપણે ભાઈબંધ બનાવવા માંગતા હોઈએ એને માથે ભીડ પડે તઈ ભોઠો ન પડવા દેવાય ચાવડા સંગાર અમે તને આમાંથી ઉગારવા જરૂર પ્રયત્ન કરશું લડ્યા વગર કે કોઈનું પણ લોહી રેડ્યા વગર પણ અમે જે પ્રમાણે કહીએ તેમ તારી ને તારા માણસો એ કરવું પડશે કરશું માશાપુરા નો સોગંદ છે ડોક્ટર હોય ચાવડા ને શરણાગતિ મંજૂર નથી
બાબુ સિદ્ધકીનો હિસાબ ચૂકતે કરવો છે. હિસાબ ચૂકતે કરીશ પછી તારું વેણ પાડીશ. પણ ત્યાં સુધી તું અને તારા ભેરુઓ મારા મહેમાન છે. મને લાગે છે કે હું ઘર ભૂલ્યો છું. પ્રભુ ઘર નું ઘર આ નહીં, આ છે ઘર અંદર છે. આવો ને. ના ના, મારે બહુ ઉતાવળ છે. કોણ છે? અરે શંકર ગો, તું અંદર જા, તું અંદર જા. પધાર પધાર. ના ના, મારે બહુ ઉતાવળ છે. પ્રભુ ગોર, હું એમ પૂછું કે આ તમારી દીકરી? અને મને ખબર હોત તો એના માટે હું મૂર્તિઓ ગોતી કાઢું. શિવ શિવ શિવ. શંકર ગોર, તમારી આંખે મોતીઓ આવ્યો લાગે છે. આ મારી દીકરી નથી, આ તો ચોખંડી ની માં છે. મારી નવી સત્તામાં મળી ગઈ છે. સત્તામાં એટલે હું રસ્તા માંથી મળી ગઈ છે? અરે ના રે ના, ઓલી 5000 કોરિયું માંથી મેં નાણા ધીરધણ નો ધંધો શરૂ કર્યો છે. આની માને મેં નાણા ધીર્યા હતા, બિચારી પાછા નો આપી હતી એટલે આને દીધી. પડા પડા. ના ના, મારે બહુ ઉતાવળ છે. પણ હું એમ કહું કે ભેળાભેળી વ્યાજમાં આની માને લેતી આવી હતી ને, તો હારું તો ઘર મંડાઈ જાય. અને હજી મોડું છું નથી કરી દો ને પાકું. એ તો ગુજરી ગઈ છે. તો હું બીજી વાર રંધાણું અને એ કોઈ ના પેલા. પડા મારે બહુ ઉતાવળ. હું તો માત્ર પૂછવા આવ્યો છું કે ઝઘડું શા આવ્યા? ના રે ના, આ ચારે માંથી કોઈ નથી આવ્યું. કોણ જાણે કયા મલક માં ગુડાણા છે. વેગડી વિયાઈ ગઈ દિવાનજી, હું કંઠકોટ જઈ આવ્યો પણ હજુ સુધી ઝઘડું શા આવ્યા નથી કે નથી તેમને કઈ વાવ. હશે ગોર, તમે થાક્યા હશો, જઈને આરામ કરો. હાજી હા. હવે શું કરશું? કરવાનું શું હોય જશોદાની માં? જશોદાના બીજે લગ્ન કરાવશો. નહીં બાપુ, હું બીજે લગ્ન નહીં કરું. પણ દીકરી, જેના કઈ વાવડ નથી તેને ક્યાં સુધી રાહ જોઈશ? પ્રાણ હશે ત્યાં સુધી તો તારી એ વાટ સદાય વાંઝણી રહેશે. નહીં બાપુ, આવું અમંગળ ન બોલો. આ અગમ ચેતી છે જશોદા, એ ક્યાં છે કોઈ નથી જાણતું. એ પાછો ફરશે કે નહીં એની કોઈ ખાતરી નથી. ખાતરી છે, મારું હૈયું કહે છે. હૈયાની વાત ને બુદ્ધિ ને ત્રાજવે તોડવી જરૂરી છે. હૈયાના હેત નું કોઈ માપ નથી બાપુ, કે તરાજવે તોડી શકાય. Thank you.
મારા ગોરા દે રોહો રાખજે હજી તમારે આ કમાઈ કરવી બાકી છે, નગરી વસાવવાની છે, પણ જેના માટે તારે નગરી વસાવવી છે એ બિચારીને તો એના માવતરે ક્યાંક પરાણે પરણાવી દીધી હશે અને વળાવી દીધી હશે, તો એ નગરી એને ભેટ કરી ભેખરી હાલે જાય, પણ વામણો થી વતન પાછું નહીં ફરો. તમે એક કામ કરો, તમે તને ઘેરે પાછું જાઓ, માવતરને મળો, એમની સેવા કરો. અરે ઝઘડું, એમ અડધેથી પાછા વળવું હોત તો અડધી રાતે તારી ભેગા આમ હાલી નીકળ્યા ન હોત. હા, જ્યાં તું ત્યાં અમે, જ્યાં એક ત્યાં ચારે, અને આપણે ચારે એક. ઝઘડું સા, ચાવડા સિંગાર તમને યાદ કરે છે. શું ચાવડા સિંગાર આવી ગયા? હા, હલો, આવી ગયા ચાવડા સિંગાર. અરે ઝઘડું સા, આવી ગયો છું અને હવે આને લેતો આવ્યો છું. સાબુ સિદ્ધિક શેઠ? હા, સાબુ સિદ્ધકીને. ઝઘડું શાહ, તમે મારા મારેલી ચાચિયાગીર મારી છે, પણ આ મને મારવા માંગતો હતો ચાવડા સંઘારને. આજે હું તમારી નજરી સામે એનું માથું આવીશ. નહીં નહીં ચાવડા, મારા જેવા બહાદુર માણસને દોસ્ત બનાવો જોઈએ. અરે જેને મારી સામે દુશ્મનાવટ હોય એને મને હું દોસ્ત બનાવું? નહીં ઝઘડું નહીં. સૌથી પહેલા તમારે ઝઘડું શાનું માથું વાળવું પડશે. ઝઘડું, માત્ર ઝઘડું શાનું નહીં, અમારા ચારેયનું સંધાર. હા, ખુદા કસમ ઝઘડું, મારે ને તમારે કઈ જ રિશ્તો નથી, પછી મારે ખાતર તમે તમારી જિંદગી શા માટે જોખમમાં મૂકો છો? સિદ્ધિક શેઠ, અમારો ધર્મ હિંસાની ના પાડે છે. તમને જો મોત મળશે તમને કઈ જ નહીં મળે, પણ જો તમે જીવતા રહેશો તો બદલામાં અમને દિલેર વેપારીની દોસ્તીનો લાભ મળશે. પણ ઝઘડું, ચાવડા સંઘાટ પાઠ કોની જુઓ છો? હું પાડો તલવાર, અમારા માતા ધરથી જુદા કરી દો. ઝઘડું શાહ, માં અશા પુરાણા સોગંદ ખાઉં છું, ખરેખર કોઈક જુદી માટીમાંથી તમારા ઘડતર થયા છે. તમે જીત્યા અને હું હાર્યો. આઠ્ય તલવાર મૂકી
સાથે ચાચિયાગીરી મૂકી દુશ્મનાવટ મૂકી. સાબુ સિદ્ધગી, આજથી તમે મુક્ત છો, મુક્ત. છોડી દો એમને, અને આજથી તમે મારા મહેમાન. બધા કસાન, મારે દુશ્મની તમારી સમજદારી લૂંટ સામે હતી, તમારી સામે નહીં. આજ દોસ્તીના દાવે તમારાથી માગું છું. આ ઝઘડું શા અને એના દોસ્તો આપશો તો ના કરતા હું એમને મારા જાનથી પણ વધુ સાચવીશ. ઝઘડો જેવી તમારી મરજી. અરે ઝઘડું શાની ઝઘડું શા, દોસ્તી બાંધી છે તો ક્યારેક યાદ કરજો અને મહેમાન ગતિનો લાભ આપજો. ભેરુ સાબુ સિદ્ધિક શેઠ ની હુંડી છે. વૈસે તો પત્રકાર કોઈ કિંમત નહીં, મગર તુમકો મનતા હૈ તો એક દિનાર દે કે લે જાઓ. બસ ભલે હુંડી લખી દો. અરે પણ ઝઘડું તો શું કરે છે? જવાબ કેમ નથી આપતો? પાડને હા, પણ શી રીતે હા પાડું? તમે બધા ગુસ્સામાં આવીને છેક ડૂબી મરવાની વાત સુધી ગયા, એમાં આ શી રીતે પડાય? પણ તો પછી આ પથરો શું કામ ખરીદ્યો? એનો કોઈ તારી પાસે જવાબ છે? હા, તો પછી દેરા જવાબ ક્યાંનો હા હા કર્યા કરે છે? પણ તમારે જવાબ જોઈએ છે શા માટે? તમને આ ભાઈબંધ માટે ભરોસો નથી? તમને એમ લાગે છે કે તમારે મારી સાથે ભૂખે મરવું પડશે? હા, અરે આ પથરો ખરીદીને મેં તમારા ભાઈક માટે પથરો મૂક્યો છે એવું તમે માનો છો? તો આપણી એકબીજા પ્રત્યેની લાગણી જઈને પછી પણ તું અમને આ પૂછે છે? આ તો સામે ચાલીને આવેલી લક્ષ્મીને તે આ પથરો ખરીદવામાં ખર્ચી નાખીને એટલે. ભેરુઓ, લક્ષ્મી સામે ચાલીને જરૂર આવે છે, પણ કયા સ્વરૂપે આવે છે એને ઓળખવા માટે દ્રષ્ટિ જોઈએ, આંખો જોઈએ, સમજ્યા? એવી આંખો અમારી પાસે નથી. આ પથ્થરનો જવાબ દે તું. અરે તમારે જવાબ જોઈએ છે? હા, તો એનો જવાબ આ પથ્થર જ આપશે. લે આ પથ્થર તોડ. આપણો ઝઘડો કોઈ દિવસ સમજાવવાનો સોદો કરે જ નહીં. તમારો ઝઘડો એને વઢવામાં તું અમારી ભેળો હતો. આ ચોખંડી હવે આપણે વેચીને વેપાર કરીશું અને પછી આપણો ભેળો પાર થઈ જશે. વેપાર શરૂ કરતા પહેલા એક ઈચ્છા છે, આબુરાજના દર્શન કરી પ્રભુના આશીષ લેવા. જરૂર જરૂર આવો. તમને વારા ફરતી બચાવત. હા, અને તમને ભરોસો ના આવતો હોય તો ફરી પડી જુઓ. હા, જુઓ તમને બીજો બચાવશે કે નહીં. હા, અને તમારા માં ફરી પડવાની હિંમત ન હોય તો અમને ટોકે ટોકું કહી દો. હા, એટલે અમારા માંથી એક જણો ધક્કો મારે અને બીજો જણો બચાવે. પેલા દુદા માર ધક્કો. જરૂર નથી. નથી નહીં,
નહીં નહીં તો પછી જવા દો. હા, અને ધારો કે તમે પડ્યા હોત નીચે અને જાત ઉપર, તોય અમને કઈ વાંધો નતો. હા, અમે ચાર જણા હતા, ચારે જણા તમને પુગાડી દે. ઠેક રામ બોલો ભાઈ રામ. બહુ બોલે. આપણા ભાઈ નું તો એવું છે ને કે એક વાર શરૂ થઈ જાય પછી અટકતો જ નથી. આ પણ માની લ્યો કે હું મૂંગો હતો. ચોપ ચોપ. અરે પણ અરે મારી વાત તો સાંભળો. દુર્ઘટના દીવાન ની દીકરી છે જશોદા. તમારે ઇનામ જોઈતું હોય તો માંડુગઢ આવીને લઈ જાઓ. માંડુગઢ ના દીવાન ની દીકરી જશોદા? અરે ઝઘડુ, આ તો જશોદા ભાભી. અરે ભાભી, આ તંત કોટ ના ઝઘડુ છે. અમે અહીં જાત્રા આવે છે. અમે પણ જાત્રા આવે છે. વાહ ઝઘડુ, ભાભી છે તો રૂપાળા. હા, ઝઘડુ ખસી ગયો. અરે એકલા ભાભી જ નહીં, એની ભેગા, એની ભેગા જીજે ને એ કઈ વધારે રૂપાળા નથી. ચોખંડી કાગડો દૈત્રું લઈ ગયો. ગુલાબી ગુલાબી તારું મું જોવાન મન ધમકતું તું. રોજ સપના માવી તારું રૂપ કે દલડા ને ધમકતું તું.
झगड़ो नगरी क्या वसावी ते नकी कर्या वगर आम क्या भटक्या करशो नगरी क्या वसावी ये ऊपर वालों कहे दोस्तों ये जरूर कई संकेत आपसे झगड़ू आ छाटना शाम से छाटना अरे आ तो केसर ना छाटना केसर ना नकिया धरती में कई छे चलो जो आशु अरे आ तो जैन प्रभु की मूर्ति वाह वाह प्रभु ने संकेत दीदो प्रभु ने संकेत दीदो हवे तो आ पवित्र धरती माथे ज आपणे नगरी वसावशु जरूर जरूर જો કોણ આવે છે હે ચમત્કાર નીની નમસ્કાર જશોદા આ તો એ જ છે ધક્કો મારીને જીવ બચાવવા વાળા મારું નામ ચોખંડી અને હું હજી કુંવારો જ છું તમે આ કેવા અહીંયા આવ્યા છો નહીંજી આ ઉપરાંતનું પણ કહેવાયો છું હું જગડુશાનો મિત્ર છું અને એમના ગોળ તરીકે આપણે સંદેશો આપવા આવ્યો છું કે એમણે ભદ્રાવતી નગરી વસાવી લીધી છે અને પોતાનું વચન પાડ્યું છે સાચે હાજી દીકરી તો તારા તપ ફળ્યા ઉદય તમે થાક્યા હશો એમ કરો અમારા શંકર ગોર ને ત્યાં ઉતારા કરો બેદી મહેમાન ગતિ માણો અને પછી જગડુશાની જઈને કહેજો કે એને અમારી દીકરીને ખૂબ જ રાહ જોવડાવી છે તો થોડી રાહ એ પણ જુએ એટલે કે દીકરીનો બાપ હું છું લગ્નની વાત કરવા હું ત્યાં આવીશ સાવિત્રી લઈ જા અમને તારે ખોરડ એટલે આજ શંકર ગોર ના હા દીકરી છું ચાલો તમે શું જગડુશા આવ્યા આપણી શરત પ્રમાણે તેમણે નગરી વસાવી અને લગ્નનો મુહૂર્ત જોવડાવવાને બદલે તમે માં એમની નગરી વસાવી હોય પણ આપની શરત પ્રમાણે ના પણ હોય એટલે તમે ખાતરી કરી લો શાબાશ દીકરી તે મારા મનની વાત કહી સમજાતું નથી કે કસોટી કઈ રીતે લેવી હું કહું છું હીરા મોતીની થેલી તમે ભદ્રાવતીના ચોકમાં મૂકી દો પદમ સમજીને એને કોઈ ન ઉચકે તો તમે સમજી લો ભદ્રાવતીની પ્રજા સુખી છે સંતોષી છે પ્રામાણિક છે ને ભદ્રાવતીમાં રામ રાજ્ય છે શાબાશ દીકરી શાબાશ તે ઉત્તમ ઉપાય દેખાયો છે એમ જ કરીશ એમ જ એની પડી હશે બોલતા હશે ને લઈ જશે ચાલ ગઈકાલે આખો દિન રાત નગર ચોક માં પડી રહી છતાં કોઈ એનો ધડીધોરી થવા ના આવ્યું એનો અર્થ એ થાય કે નક્કી આ થેલી કોઈ પરદેશી ની હોવી જોઈએ હા અને એટલે જ તો અહીં લાવ્યા છે ઝઘડું શાહે એમને તમે મૂકી દો તેજોરીમાં જેની હશે તે એક દિવસ લેવા આવશે ઝઘડું શેઠ આ થેલી મારી છે અરે આ તો માંડુગઢ ના દિવાન ઝઘડું શાહ તમારા સસરા જય જય શેઠ તમારી નગરી ની કસોટી કરવા જ મેં આ થેલી ગામના ચોકમાં મૂકી હતી અને ધન્ય છે ભદ્રાવતી ની ભૂમિકાને ત્યાં આવતા જતા કોઈ એને હાથ સુદ્ધા ન લગાડ્યો જગડો શેઠ મને આનંદ છે કે અમે જેવી માગી હતી એવી જ નગરી તમે વસાવી છે મને આ લગ્ન મંજૂર છે કેમલી આવો આવો ચોખંડી મહારાજ અમારા ઘરવાળા અમારા હંડાઈ ના ભાભી નમસ્તે ભાભી હા અને આ મારો પરમ મિત્ર દૂધો અછૂત છે
પણ એને વાવ બંધાવી છે, એના પાણી ભારે મીઠા, હું તો રોજ પીઉં છું. હાલ આજ તો આપણે બે સજોડે પીએ. ના, મને તરસ નથી. હું ઘરે પાઠ પૂજા કરીને પછી જ પાણી પીશું. હા, સમજી ગયો સમજી ગયો. મને મારા બાપ જેવી જ બાયડી મળી છે. તમારા જમેરાજ, માફ કરજો, તમારાથી મારો જુમાઈ ચીમલી કોણ છે? જમેરાજ, આ છે મારી દીકરી અને તમારી ઘરવાળી. નાનપણમાં જ એના લગ્ન તમારી સાથે થયા હતા, એટલે તમારા મા બાપ આજ સુધી આણુવાણા હતા, એટલે પૂતતો ફાધર સુધી આવ્યો છું તો સંભાળો તમારે એમ નથી. તમારા ભાભી ભાભી આપણા ભાભી. દેવી, મારા કયા પ્રમાણે તમે તમારા પાનેતરના પાલવમાં સાગરનું મોજું અને એનું ઊંડાણ લાવ્યા છો? હા ના, લેવા છીપલું અને મોતી. હા, સાગરનું મોજું એટલે આ છીપલું જે કાંઠેથી મળે, ને આ મોતી એટલે સાગરનું ઊંડાણ. આને મેળવવા સાગરના ઊંડાણમાં જાતને ખોવી પડે. ધન છે કોરાદી, માગ્યું લાવ્યા ખરા, પણ મેં કહેલી વાતનો ઉપર છેલ્લો અર્થ સમજ્યા છો કે એનો મરમ પણ? પતિની વાતનો મરમ સતીને સમજાવ નથી પડતો નાથ. આપણ રહ્યા સાગર ખેડુ વેપારી, પરીક્ષામાં બદલામાં સાગરદેવ આપણને આવા મહમૂલ્ય મોતી પણ આપે ને છીપડા પણ. ના અમીરીનું અભિમાન કરાય, ના ગરીબીનું દુઃખ. આજ તમારી વાતનું મરમ, ને આજ આપણનો ધર્મ. ધર્મ? અશુદ્ધ દૂધાની વાવનું તે પાણી પીધું, એ તારો ધર્મ હતો? કેમ, તમને ન ગમ્યું? મને એટલે મને રાજી રાખવા માટે તે પાણી પીધું હતું. મેં પાણી પીધું પ્રભુને રાજી રાખવા. કોઈને અછૂત ગણીને આઘાત થઈએ તો પ્રભુ આપણને પોતાનાથી આઘાત રાખે. જશોદા, જશોદા, તારા પાસે આવા જવાબની આશા હતી. મારું જીવતર ધન્ય થઈ ગયું કે મારા ભાગ્યમાં પ્રભુએ તારા જેવો મોતી બાંધ્યો. ભાગ્યશાળી તો હું છું, તમે ભદ્રાવતી નગરી બાંધીને તમારું નામ તો અમર કર્યું, ને સાથે મારું પણ. જશોદા, હું આજે એમની રજ છું, કાલે સૌ મને મસ્તકે ચડાવશે. પણ મને દુઃખ છે, ભદ્રભાઈ આપણા લગ્નમાં આવ્યા, બીજા કોઈ સગા ના આવ્યા. મારા માવતરે તો પ્રભુનું શરણ શોધ્યું છે જશોદા, અને નાના ભાઈ રાજને ખેપિયા સાથે ખબર મોકલાવ્યા. લાગે છે કે એ લોકોને સગા કરતા સંપત્તિ વધુ વાલી છે, એટલે એવા સગાનો વસવસો ન હોય. હા ના, પણ મને ભર્યું કુટુંબ બહુ ગમે છે. તો ધરપત રાખ, આપણું કુટુંબ પણ ભર્યું ભર્યું થઈ જશે. એટલે મારા તેરદેરાની આવવાનું છે? પ્રભુ કરશે તો જરૂર આવશે, અને જો નહીં આવે ને તો પણ આપણી હવેલી આપણા બાળકોથી ભરાઈ જશે. હા, હવે બારણે બંધ કરું. પહેલી રાતે દૂધ ને બદલે પાણી, હું તો તને સમજો તો શાણી. ઓ મારા રૂપિયાની વાણી, કવિતા છોડો પેલા અને આ પી જાવ. અરે તું ખેતી હોતો આકાશમાંથી તારાઓ તોડી લઉં, કચ્છના રણમાં ગુલાબ ઉગાડું, ગિરનારની ગુફામાં શયન ખંડ બનાવું. આવો સદાગર, પધારો, બિરાજો. આજ સુધી તમારું નામ સાંભળ્યું હતું, જોયા આજે. બોલો, શું હુકમ છે? સાંભળ્યું છે કે આપ એવા બાહુશ છો કે પથરામાં પુરાયેલા રતનને પણ આપ પારખી શકો છો, પ્રમાણિક છો અને કોઈને પાછા વાળતા નથી, એટલે મીણનો સોદો કરવા આવ્યો છો. મીણનો? હા, ઠેર ઠેર ભટક્યો પણ મીણની સાચી પરખ કરનારું કોઈ મળી નથી, એટલે આપની પાસે આવ્યો છું. લાખ કોરી આપો અને મીણ તો મારું. લાખ કોરી? જાતે સળગી અજવાળા પાથરતા મીણની ઓછી કિંમત ના આપતા શેઠ? ભલે શેઠ, પણ પહેલા હું મીણ જોઉં પછી સોદો કરું. કબૂલ? જરૂર જરૂર, જુઓ, મીણ ચોકમાં જ પડ્યું છે. Thank you.
સોદાગરની વાતમાં આવીને તમે સોદો ભાગો ન કરતા. કેમ? એ નિયમની કિંમત લાભ તો શું હજાર કોરી પણ નથી. તમે લેતા નહીં? હા ભલે ભલે. અને તમને લોટ માંગી ખાવાનો વારો આવશે. એટલે જ કહું છું કે ઘરે ઘરે ફરીને આ જોડી ની આદત પાડો, નીકર વસ નું લાગશે. જો ઝઘડુ શા છે ને, એ કોઈ બી ખોટો સોદો કરે નહીં. અને ઘરે તો શું, જે સૌનું થશે તે વહુનું થશે. હું તમારી વહુ છું ને, એટલે જ મને પેટમાં દુખે છે. તું વાત કરસ એટલે ઓલું ખાટું ખાવાનું, ચક્કર આવવાનું, ઉલટી થવાનું, દુધાઓના પાણીની અસર થઈ? હવે નહીં થઈ હોય ને તો હવે થશે. એટલે આપણે એની દીકરો પાડે. હા, પણ મારું માનો ને તો આ મેળની ભાગીદારીમાંથી છૂટા થઈ જાઓ, નહીં તો ભાગ્યમાંથી અભાગ્યા થઈ જશો. ઓહો, તારી વાત તો સાચી. લે, થઈ ગયો છૂટો. હું હમણાં જઈને જગડું છું અને કહી દઉં કે મીણના સોદામાં હું તારો ભાગીદાર નહીં. બસ રાજી? રાજી, એકદમ રાજી. બસ મેં એમ તને રાજી કરી ને, એમ તું મને દીકરો દઈને રાજી કરીશ ને? જાઓ ને. હવે જાય ક્યાંથી? તને જવાય એવું રહ્યું નથી. ઝટ જઈને ઝટ પાછો આવું. જશરા, ઓ શેખાણી, કેવાટું હસુ આવે છે મારી મૂર્ખાઈ પર. કેમ, શું મૂર્ખાઈ કરી તમે? તમને બુદ્ધિશાળી માનવાની. તમારાથી વધારે બુદ્ધિશાળી છું. જો છટાણી, દુનિયામાં પહેલો મૂર્ખ એ છે જે પોતાને બુદ્ધિશાળી સમજે. સમજ્યા? ચલો, પ્રથમ મૂર્ખ હું ને બીજા તમે. અને ત્રીજો મૂર્ખ એ જે પતિ પત્ની ની વાત માં ભંગ પડાવે. આવી ગયો. શું છે? આપણે મીણ ની વખાણ માં આગ લાગી છે. આખી વખાણ ભડકે ભરે છે. આગ ક્યાં કરીને બુજાવી નથી. દેવી પ્રભુની ઈચ્છા, હું સવારે આટો મારી જઈશ. તું જા સવારે. હા શેઠાણી, અત્યારે ત્યાં જઈને મારી ભડકે ભળતી મૂર્ખાઈ ને હું ઠારી શકવાનો તો નથી જ. પરસેવાની કમાની સળગી ની રાત થાય છે. તમારું પેટનું પાણી હાલતું નથી. શેઠાણી, એ આગ લાગવા પાછળ પણ જરૂર કઈ કુદરતનો સંકેત હશે. ત્યારે સવારે આગ આપમેળે ઓલવાઈ જશે ત્યારે સંકેત સમજાશે. ભલે ધનમાં આગ લાગતી, અત્યારે તો તન મન ની આગ ઓલવી. તું તો સાક્ષાત સાવિત્રી છો, તે તારા પતિ ને મોત થી બત્તર જીવતર માંથી હું ગયો છું. એટલે જ કઉં છું કે આ પેરા બૈરી ની બુદ્ધિ પર ચાલ્યા છું ને, તો હવે પછી એ ચાલજો. અને જેમ મારી સાવિત્રી મને ફળી એમ તવ ને ફળજો. ચોર લૂંટારો નો ભો લાગ્યો હોય એટલે મીણ માં સોનું સંતાડી ને નીકળ્યા હતા. અને એ તું પારખી ગયો. હું તો કેતો હતો કે આપણો જગડો સમજ્યા વગર સોદો કરે જ નહીં ને. હું તો કેતો રહેવા દે. હા જશોદા, મેં સમજીને સોદો કર્યો હતો. લાખ કોરી કઈ અમસ્તી નહોતી આપી. મૂરખ, તમને મૂરખ માની બેઠી. હું કાન પકડીને કબૂલ કરું છું, તમે વધારે બુદ્ધિશાળી ને હું મૂરખ. જો જે માણસ પોતાને સૌથી વધારે મૂર્ખ સમજે ને, એ સૌથી વધારે બુદ્ધિશાળી છે. એટલે આપણે બને બુદ્ધિશાળી.
અને બંને મૂરખ. અરે કેમ છે ઓલા સતી સાવિત્રી ના અવતાર? શું છે? લાવો ઓલી જોડી. કેમ? મારે રોટ માંગવા જવું છે. શા માટે? આ તમારા કેવા સખી, હું જગવાનો ભાગ્યો મટી ને અભાગ્યો બન્યો. ઓલું મીણ સળગી ગયું ને અંદર થી સોનું નીકળી પડ્યું. સોનું? હા, અત્યારે હું જગરૂતાનો ભાગ્યો હોત તો તમને સોને મટી દેત ને. તમે તો મૂરખ છો. મૂરખ? મૂરખ? હા, આજ સુધી દોસ્ત ની બુદ્ધિ પર ચાલતા હતા અને આ ફેરા બૈરા ની બુદ્ધિ પર ચાલે. અને હું તમને કહું એટલે તમારે માની લેવાનું, હું તમને કહું ભાગીદારી મૂકી દો એટલે તમારે મૂકી દેવાની. હવે માન્યા છો ને તો ભોગવો અને પહેરવો જોઈ. હવે મૂરખ તો તું છે તું, કે તે માની લીધું કે તારા કહેવાથી હું જગરૂશાની ભાગીદારી માંથી છૂટો થઈ ગયો છું. એટલે ઈ તો તને રાજી રાખવા આયા કરી હતી, બાકી તારા થી છૂટો થયો, જગરૂશા થી છૂટો થયો, બીજો આ નહી. સમજી ને, ઓલી કહેવત છે ને કે કરતા હોય તો કીજીએ, ઓર ન કીજીએ કગ માથું રહે સેવાળામાં, ને ઉચારીએ બે પગ. કઈ સમજી? સમજી. હા, બરાબર સમજી ગઈ. હે, બરાબર સમજી હોય ને તો હવે મને જવાબ દે કે તારા પેટમાં હજી દુદાવા નું પાણી જ ખખડે છે કે પછી કઈક પિંડ બંધાણું? અરે કહું છું, હારી પાઈ પાણી પીધો છે ને, મારે એક નહીં હે બે જોઈએ. કોણ છો તમે? મને ન ઓળખો? નાના પ્રભુ, જ્યાં જ્યાં તમારા પગલા પડશે ત્યાં મેઘરાજા રૂઠશે, ધરતી મારા હૈયે તિરાડો પડશે, ગામના ગામ ઉજ્જળ થઈ જશે, વાલામાં વિજોગ સર્જાશે, નાના બાળકો અનાથ થઈ જશે, મહાત્મા તાંડવ ખેલાશે, કઈક સૌભાગ્યવતી ના ચૂડલા નદવાશે, ગલીએ ગલીએ જીવ માત્ર ના મરદા ઠેબે ચડશે, ચિત્રાઓને ઉજાણી થશે. આવું શા માટે પ્રભુ, શા માટે? મહાકાળ ને પણ કુદરત ને આધીન રહેવું પડે છે. ઝઘડું મારું ત્રાટકવાનું નિશ્ચિત છે. તૈયારી રાખજે, તૈયારી રાખજે. થોડો સાંભળો. શું થયું નાથ? હું દેશ પ્રદેશ થી રાજ ભેગું કરીશ, પણ કોઈને ભૂખે મરવા નહીં દઉં, કોઈને તરસે તરફડવા નહીં દઉં, નિરાધારને આશરો આપીશ, મારી સર્વ સંપત્તિ ખર્ચી નાખીશ, અને જરૂર પડે મારો જીવ દઈને પણ મહાકાળનો મુકાબલો કરીશ. મહાકાળ? ચોખંડી, ચોખંડી, શા સમાચાર લાવ્યો? આપણે મોકલેલા ખેપિયાઓ પાછા આવી ગયા ને? મારો ભાઈ, એમનો પરિવાર, તમારા કુટુંબીજનો બધા આવે છે ને? ક્યારે આવે છે? ચૂપ કેમ છો? બોલતા કેમ નથી? દુલા, ચોખંડી, કહું તો બોલો. કંથકોટ ગામ દુકાળને કારણે ખાલી થઈ ગયું છે. હા ભેરો, ગામની શેરીઓમાં મળ્યા વૃદ્ધ અશક્ત માનવીઓના મરદાઓ અને હાડ પિંજરો. હાથે અન્ન વસ્ત્રનું દાન દેનાર શેઠ જગડુશાનું કુટુંબ રોટલાના ટુકડા માટે વલખા મારતું હશે. ભેરો, ભૂંડા દુકાળ એવો ફરડો લીધો છે કે ભૂખ્યા મને એક તાજા માનવીના માંસ ખાઈને પેટ ભરે છે અને લોહી પીને પોતાની તરસ મટાડે છે. ભેરો, ગામે ગામ ખેપિયા દોડાવો, દેશ પ્રદેશ ને દરિયા પાર માણસો મોકલો, બને એટલું વધારે અનાજ એકઠું કરો. અરે આપણા જીવતા જીવત કોઈ જીવ ભૂખે મરી જાય તો આ પ્રભુ ધીરે લક્ષ્મી નો અર્થ શું છે? પાણીની જેમ પૈસો વાપરો. જાઓ. શેઠ, બા તમને યાદ કરે છે. જશોદા, પ્રભુએ આપની ઈચ્છા પૂરી કરી, આપને દીકરો દીધો. હા જશોદા. શું વાત છે સ્વામી? શાની વાત? તમે પુત્ર જન્મ નો આનંદ નથી? છે ને. એ આનંદ નથી તમારા ચહેરા પર, કે નથી તમારા અવાજમાં, તમારા હૈયામાં કઈ ચિંતા છે? તમે મારાથી સંતાશો? અરે ગાંડી, હૈયાની વાત જો તને નહીં કહું તો બીજા કોને કહીશ? મહાકાળની વાણી દિવસે દિવસે સાચી પડતી જાય છે.
દુકાળ ચારે બાજુ ધીરે ધીરે ઘેરો બનતો જાય છે. વાવડ આવે છે કે મારું ગામ કંથકોટ આખું જ ખાલી થઈ ગયું છે. સગા સંબંધીઓનો પત્તો નથી, મિત્રોના કુટુંબીજનો, મારો ભાઈનો પરિવાર, સૌએ ઘર છોડ્યા છે, ગામ છોડ્યું છે. ચિંતા ન કરતા નાથ, જેને કસોટીમાં નાખ્યા છે એ જ પાર ઉતારશે. હા જશોદા, જો એની કૃપા હશે તો મહાકાળને પહોંચી વળશો. જો બેટા, તારો મોટો ભાઈ આગળ છે, મળશે એટલે તને ખવડાવીશ. ફકર ન કરો ભાઈ, ભદ્રાવતી ઢૂકડું જ છે, ત્યાં બધું જ મળી રહેશે. રોટલા, પાણી, આશરો. હાલો કા અટક્યા? પગમાં બેડીઓ પડી છે બેન. હા બેન, આંગણે આવેલા મારી જાયાને જાકારો દીધો હતો એની અમે તે પગ નહીં મૂકી શકીએ. ત્યારે તો એ ચારે ભાઈ બંધુને ઓળખવામાં તમે ત્યારે ભૂલ કરી હતી, અને આજે એ કરશો? અજાણ્યાને મીઠો આવકારો ને આશરો દેનારા એ ભેરવો પોતી કને પ્રેમ દેશે? હાલો, આ કુંવળા બાળકો ખાતર હાલો. હાલો આશરો આપીશ ને ભાઈ, પણ બાપુ હું ગરીબ છું,
અમારી પત્ની ગરીબ છે, મારું એકનું એક બાળક બિચારું ગરીબ છે, અમારા ઢોર ઢાંકર મારી ગાય ભેંસ એ બિચારા ગરીબ છે, અને જેની સાથે હું લાખો કરોડો નો વેપાર કરું છું ને એ બિચારા બધા ગરીબ છે, અમારા જેવા ગરીબ સાથે રહીને તમે ભૂખે મરશો. મા બાપ આંગણે આવ્યા છે ને તમે? એક દી મારે આંગણે ઈ આવ્યો હતો ત્યારે મેં એને આમ જ જાકારો દીધો હતો. ભલે ભાઈ સુખી થાજે. હા ભલે પધારો. હા પધારો. બાપુ તમારો દીકરો દિલાવર દરિયાના ખોળે ઉછળીને મોટો થયો છે. માવતરને જાકારો દઉં તો મારો દરિયાપીર રૂઠે, એની દિલાવરી લાજે. હા બાપુ, હું તો તમને સમજાવવા માંગતો હતો કે સંપત્તિ તો સમયની સાથે આવે ને જાય, પણ સાચી સંપત્તિ માતા અને પિતા તમારે ક્યાંય નથી જવાનું, અહીં જ રહેવાનું છે. ને તમે અહીં રહેશો તો મારું આ નાનકડું ઘર તીરથ બની જશે, તીરથ. વાહ દીકરા વાહ. દીકરો કોનો? ના તમારા બે નો. આવો બેનો આવો. દીકરા 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 પહોંચો તમે. બિચારા દુકાને મારે લાગે છે. કાકા તમે ત્યાં કતારમાં જાઓ, ત્યાં તમને લુગડા રોટલા બધું મળી રહેશે. કતારમાં ફરો? મારા દીકરાનું ઘર છે અને હું માગીને ખાઉં. એટલે તમે મારા સસરા છો? હા દીકરા, દુકાનમાં બધું ફનાફાટિયા થઈ ગયું એટલે દીકરો યાદ આવ્યો. દીકરા મને માફ કર અને મને આશરો દે. આશરો? અરે એ ક્યારે અને બાંધો ભૂખે મળે. બરાબર છે દીકરા, આ શબ્દ એક વખત મેં અને તારી માએ તને સંભળાવ્યા હતા, આજે તું મને સંભળાવે છે. દીકરા દુકાનમાં તારી નવી માં મને છોડીને ભાગી ગઈ છે, હવે હું ક્યાં જાઉં? બાબા હું શું કરું? અંગના ઓશિકા કરું, પણ ના પથર ના કરું. માવતર ને આવતી શરમ નથી આવતી? એટલે તો શું મને પાપી સમજે છે? પાપી? માવતર ના ચરણ માં તો 64 તીરથ નું પુણ્ય સમાયેલું હોય છે, અને આંગણે આવેલા તીરથ હું જાકારો દઉં એટલો પાપીઓ નથી. આ તો પોતિકાને જાકારો દે ત્યારે કેવું દુઃખ થાય છે એનો અનુભવ એમને કરવા માંગતો હતો. મને માફ કરો બાપા, માફ કરો બાપા. દીકરો બાપા. અરે ચાર ચાર કમાતા તમાતા ભાઈઓની એક ની એક લાડકી બેન છો, અને જાતિ વેળા અમે 10-10 હજાર કોરિયું દેતા કહેતા, પણ તે તારા હાલ તો જો કર્યા છે. બે ટંક પેટ ભરીને ખાધું નથી અને હજી આ લુગડા તે થીગડા વાળા પહેર્યા છે. શા માટે બેન, અમારા કયા વાંકે? એ 10-10 હજાર કોરિયું તું જેમની હતી એમને પાછી આપી આવી. બેન ને ભાઈ, તારી 15 હજાર કોરિયું મેં ખર્ચી છે, અનાજ લુગડા પાછળ જ ખર્ચી છે, પણ મારા ને દુકાળના કારણે નિરાધાર થયેલાની પાછળ. ધન છે બેન, ધન છે. તું પોતાની પાસે હોય એમાંથી થોડું દે એ દાની, પણ પોતાનું સર્વસ્વ ખર્ચી નાખે એ દેવ. ચા તે સળગીને સુવાસ પાથરવાનું તું કોઈ તારી પાસેથી જ શીખે. એવું તારી પાસેથી જ શીખે છું ભાઈ. કેવી વાત કરો છો ભાઈ, ચાવડા સંઘાણે તો 10-10 વર્ષ સુધી અમને સાચવ્યા છે, દેશ દિશાવર ફેરવ્યા છે, માર્ગ દેખાડ્યો છે, દરિયો દેખાડ્યો છે, એમને તે કેમ ભૂલાય? પણ એ છે તો મજામાં ને. હા શેઠ, પણ ચિંતામાં છે. અમે સૌ દુકાળની હડફેટમાં આવી ગયા છે. ચાવડા સંઘાલે 10 હજાર અનાજની ગુણો મગાવી છે, જો આપ આપશો તો આપનો એ ઉપકાર. હા હા ભાઈ, ફરજ ને પાળ નું રૂડું નામ ના આપો. અમે મોં માગ્યા દામ દેવા તૈયાર છીએ. દામ દેવાની વાત કરી મને દુઃખી કરશો માં, ચાવડા સંઘાળના મારા ઉપર ઘણા ઉપકાર છે. અને ભાઈ, દરેકે દરેક દાણા ઉપર ખાવા વાળાનું નામ લખેલું છે, તમારે જેટલું જોઈએ એટલું અનાજ લઈ જાઓ. વાહ વાહ, આપ તો સાક્ષાત કર્ણનો અવતાર છો શેઠ. ના બા, હું તો એના ચરણની રજ પણ નથી. ઉપરવાળો છે કે જેનું છે એને દેવડાવે છે, નિમિત્ત માત્ર છું. ભૈરાજજી, ચાવડા સંઘારે 10 હજાર ગુણી અનાજ પહોંચાડવાની જવાબદારી હું તમને સોંપું. ભલે, આમને પેઢીએ લઈ જાઓ. ચાલો ભાઈ. જરા સાંભળો તો, હું આવ્યો. શું છે? કહું છું, 10 હજાર ખૂણી પેલા ચામડા ને પોગાડવા જાવ છો ને, તો હારોહાર 5 હજાર તમે જોરવી લેજો આપણા માટે. હા, અને પછી છે ને ક્યાંક સાથે વગે કરી નાખજો. હા, પણ એ થાય કેવી રીતે? જરા અક્કલથી કામ લેશો ને તો આપોઆપ સમજાશે. બાકી આવી તક વારંવાર નથી આવતી. લક્ષ્મી ચાંદલો કરવા આવે ને ત્યારે આમ વિચાર કરતા બેસી રહેશો ને તો કાયમ ના હોશિયાળા રહેશું, સમજ્યા? જાઉં છું. રાજ લાવો ભાભી, હું વાળ વળી દઉં. વાળ તો ઓળાઈ ગયા. ભાભી,
હું તમને એક વાત કહેવા આવી છું. કહો. ચેરું કે તારી વાતો આપણા હિતની હશે. આવ બેસ. બેસ બોલ. ભાભી, મેં એમ કહેતી હતી કે આ પુરુષો તો આગળ પાછળનો વિચાર ન કરે, પોતાની ધૂનમાં પોતાના બૈરાઓને અને પોતાના બાળકોને ભૂલી જાય. પણ સમજવું તો આપણે બૈરાઓ જોઈએ, નહીં તો લોકો આપણને મૂર્ખા કહે. એટલે તું શું કહેવા માંગે છે? એ જ કે મારું માનો તો તમે ઝઘડુભાઈથી છાનું થોડું થોડું સંઘારતા જાઓ. ધન છે, દાગીના છે. ભાભી, રોજ ગામે ગામના લોકો આપણા રસોડે મફતનું જમે છે, અને આમ ને આમ જો ચાલ્યું ને તો એક દિવસ તિજોરીનું તળિયું દેખાશે. આ હવેલી વેચાશે. આપણે તો ઠીક, પણ આપણા બાળકોને ભૂખે મરવા વારો આવશે. શેઠજી આમ નામ કાઢશે તો કુટુંબનો નિકંદન નીકળી જશે. નહીં રાજ, મને એમનો પર ભરોસો છે. પણ ભાભી, એટલા બધા મીઠા ન થવાય કે લોકો આપણને ગળી જાય, ને એટલા બધા કડવા પણ ન થવાય કે લોકો આપણે થૂકી ના. મને એમનો પર અભિમાન છે. સારું, જેવી તમારી મરજી. કોઈને ખબર નથી પડી. વાહ મારા સ્વામી, મારી કેમ તમારા. તમે જેટલા ખર્ચાણા છે એટલા પેઢીએ જમા કરાવી અને 15,000 ગુણી લઈ જજો. ભદ્રા જી, ભાઈને પેઢીએ લઈ જઈ 15,000 ગુણી આપી જમાડીને વિદાય. ચાલો. ઝઘડુ શાહ, તે આજ સુધીમાં જે કાંઈ કર્યું છે તે સમજી વિચારીને કર્યું છે. પણ શું કઈ ભૂલ થાય છે? અરે ભૂલતા કેમ નથી? તમે તો મારા ભેરું છો, મારા ભાગીદાર છો, ધંધામાં હક છે તમને. ભૂલ થતી હોય તો હાથ ઉપાડો, અને ખોટું થતું હોય તો થપ્પડ મારો, પણ મૂંગા ન રહો. બોલો. નાના ભેરો, તું તો સપનામાં કોઈનું ગુરુ નાવાન છે, પણ તે ચાવડાને અનાજ દીધું, માળવાને દીધું, અને આજે બાદશાહને પણ દીધું. બાદશાહને નહીં, એની પ્રજાને માટે અનાજ આપ્યું છે. હા, પણ હવે આપણી વખારોમાં જાજુ રહ્યું નથી, કાલે ઉઠીને ખતમ થઈ જશે. તો ભૂખે ટળવળતા આશા ભરે આ નિરાધાર લોકોને શું જવાબ આપશો? નહીં તમારાથી હાથ જોડાય કે નહીં તમે એના પેટ ભરી શકો. અને ભદ્રાવતીના ચોકમાં ભૂખે મરતા લોકોના મરદા ઢળશે એ તમારાથી જોવો છે? ભલે જો એમ જ હોય, તમારી વાત સાચી છે. ભલે ઝઘડુશાનો બોલ ફોક થતો, હું હમણાં જ બાદશાહને જે તોના જ અટકાવવા માટે હુકમ કરું છું. કાનજી. નહીં ઝઘડુશા, તારો બોલ તોડ, તે પેલા ઉઠાવ તલવાર અને વાડી નાખ અમારા માતા. આપણે ચારે આજે પણ બેરું જ છીએ અને સદાય રહેવાના. તારો બોલ એ અમારો બોલ છે, અમારા માતા વઢાય પણ તારો બોલ ન તૂટે. બેરું, તમારી ભાઈ બંધીની અતૂટ તાકાતને આધારે તમે મહાકાળ સામે માથું ઉચક્યું છે, અને એટલે જ આ દુકાળના 3-3 વર્ષ સુધી ભગવાન આપણી ભેળો રહ્યો છે અને હજી રહેશે. હમણાં જ આજકાલમાં જ અનાજથી રડાયેલા બીજા 7 વાળો દેશાવરથી આવી રહ્યા છે. પણ મહાન કે એ સમયસર ન આવ્યા તો? તો હજી પણ વખારમાં 5,000 ગુણીઓ અકબંધ છે. આપણી વખારમાં ચોરી થઈ. ચોરી? હા, અનાજની 5,000 ગુણો નથી. ભદ્રાવતીની ભૂમકામાં ચોરી થાય જ નહીં, જરૂર ગણતરીમાં કઈ ફેર થયો છે. નહીં નાથ, નહીં. તમારા જેવા કાબિલ વેપારીની ગણતરીમાં ભૂલ થાય જ નહીં. અનાજની 5,000 ગુણી એ મોજી થાય જ નહીં. જરૂર કોઈ ચોરી કરી છે. ચોરી?
नहीं जशोदा, लाखों ना कीमती गहना रस्ता ऊपर रेटा पड़ा हुआ छता सेज पर दानत न बगड़े एवं अपना भद्रावती ने लोग चोरी करे नहीं। तो शक्य छे कोई बीजा गामवासी चोरी करी होए। तू कोनी बात करे छे? चावड़ा संगार ने अनाज देवा कौन दियो? मारो भाई। तमारो भाई? એટલે તો એમ કહેવા માંગે છે કે ચોરી મારા ભાઈએ કરી છે? તમે જ કહેતા હતા ને કે એને સગા કરતા સંપત્તિ વધુ વાલી છે। જશોદા, એનો અર્થ એ નથી થતો કે એ ચોરી કરી હોય। મને બોલાવી લેવી હતી ને તારા જીજુથી। જાની વાત છે, જાની વાત છે। હા, બેસો બેસો। એવી રીતે શું વાત છે ભાભી? પેલી તારી વાત સાચી છે રાજ, પૂરું સદાય પોતાની ભૂલમાં રહેવાના। હા, ન પોતાની બેરીનો વિચાર કરે, ન બાળકોના। બરાબર છે, એમનું આવું અંધારું દાન એક દિવસ આપણના સંતાનો પાસે પણ ભીખું નડશે। ચાલો, સારું થયું, રહી રહીને તમારે ગળે વાત તો ઉતરી। ઠોકર ખાય ત્યારે જ માણસની આંખ ખુલે। એટલે તિજોરી તળિયું દેખાણું છે। શું વાત કરો છો? જો, કોઈને કહેતી નથી। આજે એમને મારી પાસે મોતીને હાર માંગ્યો વેચવા। તમે આપ્યો? ના, ખોટું કીધું કે મને મળતું જ નહીં। સારું થયું, હું એટલે તમને જેઠજીથી છાનું સંઘરવાનું કહેતી હતી। મેં તારી વાત માની, પણ રાજ મને તો બહુ ડર લાગે છે। ડર? શાનો ડર? તારા જેઠજીનું, એ બહુ ચાલાક છે, ચોરી પકડી પાશે। અરે હોય, શાહુકારની બે આંખ હોય તો ચોરની ચાર। હાલો, પેલી 5000ની ગુણી અમે સંતાડી દીધી છે, એનો ક્યાંય? ઓહ, મારી શંકા સાચી છે, એ ચોરી તમે કરી છે? એ તો જેમ તમે પેલી મોતીની માળા, એ તો ખોટી વાત, તારું પેટ જાનવા। પણ ભાભી, તમે ક્યાં જાઓ છો ભાભી? તારા જેઠજીને કહેવા। પણ ભાભી, શરમ નથી આપતી? લોકોને ભૂખી મારીને તમારે જીવ છે? પણ ભાભી, એના નામ પર કલંક લગાવવા બેઠા છો, એના દામ અબડાવવા બેઠા છો। ભાભી, અમે તમને આશરો આપ્યો, એનો તમે આ બદલો આપ્યો? દીવા બનીને અજવાળા પાથરાના બદલે તમે આગ લગાડો છો? હું તારા જેઠજી? ભાભી, ના ભાભી ના, જોઈએ તો મારા હાથ વાળી લો ભાભી, પણ જેઠજીને આ વાત ના કરતા, નહીતર મારે કૂવો ગુજારો કરવો પડશે ભાભી। કેમ, ભૂખ્યા લોકોના હાથના કોળિયો તો આંચ્યો, આવી પાણી પણ આંચી લો છે? ફરી કદી આવું નહીં થાય ભાભી, હું એમને કહીશ કે પેલી 5000 ગુણી પાછી મોકલાવી દેશે। પણ પણ જેઠજીને તમે આ વાત ન કહેતા ભાભી, તમને તમને મારા સમ, અમારા બાળકોના સમ। તે મને બાળકોના સમ આપીને બાંધી લીધી રાજ, પેલી 5000 ગોળી મુકાવી દે, ફરી આવ ક્યારે નીકળ? નહીં કરું બાપી, નહીં કરું। શું થાય ના, આમ દુખી કે? મને લાગે છે મહાકાળ જીત છે અને માનવ હારશે। નહીં ના, નહીં જશોદા, વખારોમાં અનાજ ખૂટ્યું છે, ભદ્રાવતીના ચોકમાં લોકો ભૂખે મરે છે, હું એમની પત્રાવળીમાં કંઈ જ પીરસી શકતો નથી। 7-7 વાણ હજી આવ્યા નથી, ક્યારે આવશે કંઈ ચોક્કસપણે કહી શકાય તેમ નથી। આશા ભર્યા ભૂખ્યા લોકોને હું શું જમાડું, કઈ રીતે જમાડું? શું પેલી 5000 અનાજની ગોળીઓ ચોરાઈ ગઈ ના હોય? ભગવાન ભૂખે ઉતાડે છે જરૂર, પણ સ્વાતો નથી, એ કરશે તો 5000 ગોળી જરૂર પાછી મળશે। કઈ રીતે મળશે, ક્યાંથી મળશે? મોટાભાઈ, મોટાભાઈ, પેલી 5000 ગુણી મળી? શું વાત કરે છે? ક્યાંથી મળી? ભૂલથી કોઈ બીજી જ વખારમાં મુકાઈ ગઈ હતી। જા, જડ જા, સોને જમાડવાની વ્યવસ્થા કર। જા જશોદા, જશોદા, ભગવાને આપણી લાજ રાખી છે। હા ના, ભગવાને લાજ રાખી ફેરવો, અને ત્યાં સુધીમાં તો વાહણો આવી જશે। મહાકાળની આપણી પત્રાવધિ પર ભૂંડી નજર લાગી ગઈ છે, નકર આમ વાહન ગારત થાય નહીં। મને તો લાગે છે કે આપણી માથે હરસિદ્ધિ માતાનો કોપ ઉતર્યો છે। તારું પવિત્ર મંદિર ગોચારું થશે મા, માટે ડગ ભરો પરમેશ્વરી, અને વાણ પાછા દિયો, વાણ પાછા દિયો મા।
तो ले ले